રાજ્યમાં શાળાઓ બંધ છે પણ શિક્ષક ધારે એ કરી શકે કચ્છમાં સરકારી શાળાના શિક્ષકે કરેલી પહેલ હવે રાજ્યભરમાં આવકાર મળ્યો છે બાળકો શાળાએ જઈ શકતા નથી પણ શિક્ષકો બાળકોના દ્વારે આવી શકે છે તેવા હેતુ સાથે કચ્છના માંડવી તાલુકાના બાગ ગામે ઈ બાય દ્વારા ડિજિટલ શાળા બનાવાઈ છે જેનું નામ છે શિક્ષણ રથ જુઓ અમારી વિશેષ રજૂઆત ગુજરાતની પ્રથમ ડિજિટલ શાળાથી બાળકોને ઘેર ઘેર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે વિસાર એવા સરહદી કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના નાનકડા મસ્કા ગામના શિક્ષકે રાજ્યમાં પ્રથમ હરતી ફરતી ડિજિટલ શાળા બનાવી છે માંડવી તાલુકાના બાગ સામે સ્થિત હુંદરાઈ બાગ પ્રાથમિક શાળામાં આ આધુનિક શિક્ષણનો પ્રથમવાર નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે કોરોના મહામારીના સમયગાળામાં સારા કોલેજોમાં શૈક્ષણિક કાર્યો બંધ છે ત્યારે માંડવી તાલુકાના મસ્કા ગામના શિક્ષકને બાળકોને તેમના ઘરે જઈને શિક્ષણ આપવું તેવો વિચાર આવ્યો હતો અને તેમણે રાજ્યની પ્રથમ હળતી ફરતી ડિજિટલ શાળા બનાવીને વિચારને મૂર્તિમંત કર્યો હતો જેનો પ્રારંભ બાગ ગામની હુંદરાબાઈ બાગ પ્રાથમિક શાળાથી કરવામાં આવ્યો છે મસ્કાના રહેવાસી તથા બાગની હુંદરાઈ બાગ પ્રાથમિક શાળાના શિક્ષક દીપકભાઈ મોતાને શિક્ષણ રથનો વિચાર આવતા સૌ પહેલાં પોતાની કારમાં કન્ટેનેન્ટ સંગ્રહિત લેપટોપ દ્વારા સંચાલિત બેતાલીસ ઇંચનો એલસીડી ટીવી યુનિટ ફિટ કરીને હરતી ફરતી ડિજિટલ શાળા બનાવી હતી અને ત્યારબાદ ખૂબ જ આંતરિયાળ વાડી વિસ્તારમાં પહોંચી વળવા ઈ બાય દ્વારા લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમની મદદથી બાળકોને ઘર આંગણે જઈને ઇલેક્ટ્રોનિક માધ્યમથી અભ્યાસ કરાવી રહ્યા છે બાળકો અને વાલીઓનો પણ આવકાર મળી રહ્યો છે ઈ બાયસાયકલમાં સૌર ઉર્જા તેમજ બેટરીની મદદથી સામાન્ય સાયકલને મોડિફાઈડ કરી નવતર પ્રયોગ હાથ ધરાયો હતો જેડસ ટીવીની ટીમે દીપક મોતાના નવતર પ્રયોગની મુલાકાત લીધી અને ઈ શાળાના કોન્સેપ્ટ વિશે જાણવા પ્રયત્ન કર્યો મસ્કામાં શિક્ષણરત અને ત્યારબાદ ઈ બાયસાયકલના આ પ્રયાસને લોકો વખાણી રહ્યા છે બાળકો શાળામાં નથી જઈ શકતા પણ સારા તો બાળકો પાસે જઈ શકે એ ઉદ્દેશ્ય સાથે કરાયેલા આ કામને શિક્ષણ વિભાગે પણ બિરદાવ્યું છે ઈ બાયસાયકલ અને સરકાર પ્રાથમિક શાળાના શિક્ષકોમાં રહેલા ટેલેન્ટનો પુરાવો છે કોરોના મહામારીમાં ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધ્યો છે ત્યારે શિક્ષકે ડિજિટલ રીતે શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે જે લોકો પાસે મોબાઈલ ન હોય તેઓ માટે પણ આ આવકારદાયક પહેલ છે સામાન્ય રીતે બાળકો પ્રેક્ટિકલ ધ્યાન વધારે સરળતાથી સમજી શકે જેથી મસ્કાના શિક્ષકે આ શિક્ષણ રત્ની રચના કરી છે તેઓ ગામમાં વિવિધ વાડીઓમાં જઈ આઠથી દસ બાળકોના ગ્રુપ બનાવી એલઈડી સ્કીન મારફતે શિક્ષણની સમજૂતી આપી રહ્યા છે બાળકો પણ કોરોના મહામારીમાં સ્કૂલે ગયા નથી ત્યારે શાળાએ આવ્યા હોવાની અનુભૂતિ કરી રહ્યા છે કોરોના કાળમાં બાળકોને તેમના ઘરે શિક્ષણ મળી રહ્યું છે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે બાળકોને અભ્યાસ કરાવાય છે વિદ્યાર્થીઓ પણ ખુશ છે ગ્રામજનો પણ શિક્ષકના પ્રયાસને વખાણી રહ્યા છે અલી મોહમ્મદ ચાકી જેડ કચ્છ જે કોરોનાના સમયમાં બાળકો માટે ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે પણ મારી શાળા છે એ વાડી વિસ્તારની શાળા છે અહીંયા વીજળીના પણ અમુક સમયે ચોમાસામાં પ્રોબ્લેમ રહે છે અને નેટનો પણ ઇશ્યુ રહે છે તો બાળકો ઓનલાઈન અભ્યાસ કરી શકતા નથી હવે એ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય એટલા માટે આપણે બાળકોના ઘરે પ્રત્યક્ષ જઈ અને દ્રશ્ય શ્રાવે માધ્યમથી એમની અભ્યાસ કરાવી રહ્યા છીએ મુન્દરાઈબાગ વાડી વિસ્તારના ધોરણ એકથી આઠના તમામ બાળકો જેમની સંખ્યા લગભગ સત્યાવીસથી અઠ્યાવીસ છોકરાઓ છે એમને આપણે આ ઈ બાયસિકલ દ્વારા અભ્યાસ કરાવી રહ્યા છીએ જેથી બાળકોનું અભ્યાસક્રમ ન છૂટે ખાસ કરીને સરકાર દ્વારા જે રીતે ટીવીના માધ્યમથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને આપણા દ્વારા શિક્ષણ આપવામાં શું બંને વચ્ચે તફાવત છે જી સરકારશ્રી દ્વારા ખૂબ જ સરાહનીય પ્રયત્નો થઈ રહ્યા છે ડીડી ગિરનારના માધ્યમથી છેલ્લા દોઢ વર્ષથી બાળકોને ઓનલાઈન ટીવીના માધ્યમથી ભણાવવામાં આવે છે અને અત્યારે જી શાલા એપ્લિકેશન પણ ખૂબ જ સરસ મજાની બનાવી છે પણ બધા બાળકો પાસે સ્માર્ટફોન નથી એ એક ઇસ્યુ છે અને વાડી વિસ્તારની શાળામાં નેટ અને વીજળીનો પ્રોબ્લેમ છે તો બાળકો એ ઓનલાઈન અભ્યાસ બરાબર કરી શકતા નથી એટલા માટે આપણે બાળકોના આંગણે જઈ અને પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય કરાવીએ છીએ શું માનો છો કચ્છ જેવા સરહદી જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકો જો આ રીતનું પરિવર્તન લાવે તો વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ફાયદો થાય જી સો ફાયદો થાય કારણ કે આ એક નવો જ નવતર પ્રયાસ છે આમાં બાળકોને ખૂબ જ મજા આવે છે કારણ કે જોવાનું અને સાંભળવાનું છે વચ્ચે વચ્ચે આપણે એમને માર્ગદર્શિત કરીએ છીએ તો બાળકોને ખૂબ જ મજા આવે છે અને આપણે હું કહું તો દિવાળીના વેકેશનમાં પણ બાળકો સ્વેચ્છાએ આ શિક્ષણ રથના ક્લાસમાં જોડાયા હતા અને એમણે કીધું કે સર આ કોરોનાને લીધે અમે ક્યાંય ફરવા નીકળવાના નથી તો તમારી જો અનુકૂળતા હોય તો આપણી દિવાળીના પણ આપણો અભ્યાસક્રમ શરૂ રાખીએ અને સ્વેચ્છાએ અમે દિવાળીના પણ શૈક્ષણિક કાર્ય